જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે આ નવી શ્રાવણી લેવા છે, તો શ્રાવણીને કેવી રીતે તમારે વર્ષ સુધી ચલાવી શકો અને એમાંથી જે 15-20 દિવસ સુધી જે ઘરમાં કચરો નીકળ્યા કરે છે એ કેવી રીતે 5-10 મિનિટમાં આખો જ કચરો નીકળી જાય અને તમારી શ્રાવણી લોંગ ટાઈમ સુધી ચાલે એ માટેનો આઈડિયા લઈને આવી છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે. અહીંયા તમારે આ રીતનું પેકિંગવાળી જે શ્રાવણી રહીએ છીએ તો પેકિંગ તમારે એમ જ રાખવાનું છે અને આગળથી ખોલી અને મેં અહીંયા જે ઇલાસ્ટિક લગાવી લીધું છે. હવે ઇલાસ્ટિકને તમે કાઢવા ટાણે કાઢી પણ શકો છો, એટલા માટે મેં પહેલેથી જ ઇલાસ્ટિકને લગાવી લીધું છે. નહીતર તમે પેકે પેક શ્રાવણી પણ યુઝ કરી શકો છો. આપણે શ્રાવણીમાંથી કચરો કાઢવા માટે આપણે એને પછાડતા હોય કે ચોળતા હોય, જેના કારણે શ્રાવણીની પીછીઓ છે એ ખરાબ થઈ જતી હોય છે, ક્યારેક તૂટી પણ જતી હોય છે અને નવી શ્રાવણી લાવવામાં આપણને એ વાતનો ડર હોય છે કે એમાંથી જે કચરો નીકળે છે એ આપણા ઘરને વધારે બગાડે છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, 2-3 આઈડિયા આપું છું. આવી રીતે વેણું ફટકારી અને તમારે બધો જ કચરો કાઢી લેવાનો છે. કા જે કપડાં ધોવાનું બ્રશ હોય એનાથી પણ તમે આ રીતે કચરો કાઢી શકો છો. જેમ આપણે વાળ ઓળાવીએ છીએ એવી રીતે ઓળાઈ લેવાનું છે. પછી જે કાસ્કો હોય છે માથાનો, એનો પણ તમે ઉપયોગ કરી અને લાંબી રીતે એને જેવી રીતે વાળ ઓળાવીએ એવી રીતે ઓળાવતા જવાનું છે, જેથી કરીને બધો જ કચરો નીકળી જશે. અહીંયા તમારે વેલણને એકદમ સ્મૂથલી ફટકારવાનું છે જેથી કરીને પીછીઓ ના નીકળે. ને તમે જોઈ શકો છો કેટલો કચરો નીકળ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.